બહુ હારું હારું બોલે તમને હારું લાગે. બેનો તમારે વાડદરીમાં કે રાજકોટમાં કહેવત હોય તો મને સાથ આપજો. વાત કરે ઈ વાલી અને કામ કરે ઈ કાલી, તો આ બે માંથી સારું કોણ? વાલી કાલી હે હારું હારું બોલે. લાભુકા કે તમે જ બહુ હારા. બોલી હતી હાવ નક્કા. લાભુકા કે તમે જ બહુ હારા. તાર લાભુડીને ધારું જ લાગે ને કે આ બહુ હારી છે. ઓલી બિચારી બીજી આવીને કામ કરી દે, વાસણ ઉટકી દે, કપડાં ધોઈ દે, પોતા કરી દે, કામ કરે એ કાલી અને હારું હારું બોલે એ, તો આ બેમાંથી કોની ભયબંધી રાખવી છે? તો એ કે વાલી, એ વાલી તો સોડિયા કાઢી નાખશે. અમારા ગામડામાં કેરીની સીઝન આવી એટલે ભાઈ દાનનું શું થયું? પંચર બંચર તો નથી પડ્યું ને? એ કન્યાના બાપ શું છે, દાન ને શું થયું? કઈ ડોખો જ નથી પડ્યો ને? કણે આ તો બધું એવું ભાઈ, આ તો બધું અમદાવાદ આમાં એટલે વેવાય વેવાય નહીં, દાનમાં આવવાના ડખાતા, આ છેલ્લી ઘડીએ જ ડખાતા. મારે નથી આવવું તેથી એની વહુએ મને આમ કીધું હતું અને ઉપાડો આમ ન હતો. આપણે તો કઈ નહીં, આપણે તો બે જઈ. બે જણા કહે કે લે મગન હાલે ગમે એમ તો તારો ભાઈ છે. મગન તો બે જાય પણ મગનની ઘરવાળી આ ચંપા, મારે નથી આવવું, તમારે જવું જ જાઉં, હું નહીં આવું, મરી જઉં તો. એની વહુએ મને એક દાડો આમ કીધું હતું. એ બાપ મૂકી દે મૂકી દે, વળનો કટકો હવે રહેવા દે, છેલ્લી ઘડીએ સાની મારી લગ્નમાં જાય ને તો રહીશ, છેલ્લી ઘડીએ ઉપાડો ન લેશો. તમારા ઘરમાં પ્રોબ્લેમ હોય ને તો લગ્નના મહિના પહેલાં સમાધાન કરી લો. અને આમાં વહટિયાને કહેજો, પગે લાગીને કે વહટી કરવા જાઉં તો બે મહિના પહેલાં જવું. હા તો એક બાજુ માંડવો નાખતો હોય, એક બાજુ ગાણા ગાય, એક બાજુ ગોળ ખવાતો ને એક બાજુ વહટિયા અંદર વહટી કરે. હા હાલે હવે ભાઈ ના, અત્યારે નહીં, મારા 50,000 બાકી છે, પહેલાં મને અપાવી દો પછી આપીશું, તો આવું ને તો નહીં આવું. આ લગ્ન ના અત્યારે હાલ આપી દો. એક બાજુ બેનું આવ્યું હોય એ ભૈલા માની જા, ભાણેજડા રોતા હોય, બેનું રોતી હોય અને વહટ્યું આમ થાય, ટોપિયું નાખી નાખીને વહટા આમ ન કરાય, મહિના પહેલાં વહટી કરી નાખો અને પછી પ્રસંગ કરો. પ્રસંગના વખતે કોઈની આંખમાં આંસુ ન હોવું જોઈએ, તો તમારા ઘરે ગણપતિ આવે, ને તો રોતા હોય કોઈ દેવ આવે. પ્રસંગને ઉજળો કરો. હું કાલે બતાવીશ રામાયણમાં પ્રસંગ છે કે રામની જાન જોડી અયોધ્યામાંથી કોઈ ઘરે નથી રાખ્યું, આખી અયોધ્યા જાનમાં ગઈ છે. અને જનકપુરમાં જનક રાજાની દીકરીનું કન્યાદાન જનક રાજા દે છે, આખી જનકપુરીના માણસોએ ઉતારા આપી દીધા છે. એકના અવસર આખા ગામના એ સહકાર આપવો પડે, કુટુંબ વાળા તો આપે એમાં નવે છે. તો બા હું એ કહી રહ્યો છું કે અમારા ગામડામાં કેરીની સીઝન. હવે અહીં તો થોડુંક શહેર જેવું મિક્સર હોય રસ કાઢવાનું. પહેલાં આપણે કેવું ગામડામાં કયું મિક્સર હતું? એ માજી તપેલીને ઉપર નાખ્યું ચાદરું અને કેરીને ગહવાની, ઘસીને પછી નીચોઈને રહ કાઢી લેવાનું. હવે એ ટીપા પડ્યા હોય કે નહીં, રસ તો ઢોળાય ને થોડો ઘણો. હવે આપણે તો ગાર માટીવાળી ગારીવાળું મકાન હોય, અહીંયા પોતા થોડાક થાય, તે આ બેને પોતા કરવાના રહી ગયા. અમારા બિંદુ જેવી હશે, વલ્લભભાઈ ઘરવાળા જેવી, પોતું કર્યું નહીં. અને ઘરમાં જાય ને બહાર આવે, ઘરમાં જાય ને બહાર આવે, અને પગે પેલો કેરીનો રસ છોટ્યો. અને ગામડામાં તો શું પગ ધોવાનું એવું બહુ ન હોય, શહેરવાળ્યું તો દાડામાં 15 વખત તો મોઢા ધોવે, ભલે ધોવે મન ના નથી. અરીસામાં તો ઘડી ઘડી આમ આમ જો હવે એક વખત જો ને મારી બેન 15 વખત, અને દરેક વખતે તમે અરીસામાં જુઓ તો ભલે જુઓ પણ કંઈક ને કંઈક દેખાય કે નહીં, કંઈક ભૂલ દેખાય કે નહીં, તો અરીસામાંથી જોવો જો તમારા શરીરની ભૂલ દેખાય છે તો આ રામાયણ અરીસો છે. એક વખત રામાયણ ખોલો, તમારી ભૂલ તમને આમાંથી દેખાશે. રામાયણમાં જુઓ, નજર કરો, ડોક્યુ કાઢો, અરીસામાંથી જુઓ તો તમારો સુધાર થાય તો રામાયણમાંથી સુધારો થવો. એક એક પ્રસંગો આપણા છે. તમારે બિંદુ પગ ધોયે મને રાત્રે હોય છે અને રાત્રે શીખબર શું થયું, સવારમાં ઉઠી તા પગના બે બાજુના તળિયા જય શ્રી રામ, જેમ કેરીના પેલા સુંદાના સોડિયા કાઢે એમ પગના બે તળિયાના સોડિયા જતા રહ્યા, ચામડી બધી જતી રહી. સવારમાં ઉઠ્યો તો બળતરા થવા માંડી, બળવા માંડ્યો. વલ્લભને કે શું થયું? અરે માજી એમના સાસુમાં કે બેટા શું થયું બિંદુ? અરે બા જોણ તળિયા જતા રહ્યા, શું થયું? દવાખાને રહી ગયા. ડૉક્ટર કે ભાઈ આ પગના તળિયા જીયા હતા કે ખબર નથી, રાતે ઉતી તાણ તો હતા પણ સવારમાં જતા રહ્યા તો એ તળિયા જીયા હતા. કોણ લઈ ગયું? હે ઉંદેડી કે ઉંદેડો એ નક્કી કરો. ઉંદેડી ઉંદેડી સોટા કાઢે, ઉંદેડા તો બિચારા નવરાય નથી.
હવે ઉંધેડી સોડા કાઢ્યા, એ કેરી વાળો પગ હતો રસ વાળો એટલે એને ચામડી ખાવા માંડી. હવે હું તમને પૂછું મારી દીકરીઓ, કે પગમાં કાંટો વાગ્યો હોય અને તમે સોય થી કાંટો કાઢો અને જીવતી ચામડી થોડીક તૂટી જાય તો બળે છે કે નહીં? કેટલા દિવસ? બે દિવસ બળે. તો આ ઉંદેડી એ પગના સોડા કાઢ્યા તો કેમ બળ્યું નહીં? શું એને બેરું કરવાનું ઇન્જેક્શન માર્યું હતું? એને શું કર્યું? હે, ફૂંક મારતી હતી, સોડા કાઢતી હતી, એમ હારું હારું બોલતી હતી, ઘરમાં સોડા કઢાવતી હતી. વાત કરે વાલી, કામ કરે કાલી, લે આ કરજે હવે કાલથી સોડા કઢાય લે. કોઈ કહેનારું જ મળ્યું નથી. ખેર બાપ મુજે મેરી મસ્તી કહો લે કે આઈ, મુજે મેરી મસ્તી કહો લે કે આઈ, જહો મેરે અપને, જહો મેરે અપને, જહો મેરે અપને, શિવા શિવા કુછ નહી, મુજે મેરી મસ્તી કહો લે કે આઈ, મુજે મેરી મસ્તી કહો લે કે આઈ. અહીંયા ભગવાન ગંગાનું ગૌરવ વધારી અને આગળ નીકળ્યા છે. જનકપુરના આંબાવાડિયામાં આવ્યા. જનક રાજાએ સંતને ઉતારો આપ્યો છે. રામ લક્ષ્મણને જોઈને જનક રાજાનું મન ખેંચાઈ ગયું. ન તો જનક વૈદેહી હતા, એક હાથ અગ્નિમાં એક હાથ માયામાં, છતાંય અગ્નિ અડતો નહોતો અને માયા વાલી નહોતી લાગતી. પણ નાના એવા રામને જોયા ને તો જનક રાજાનું મન છે ને રામમાં ચોંટી ગયું, ખેંચી લીધું રામ. હો આ દીકરા કોના? વિશ્વામિત્રને પૂછ્યું, બાપજી આ બે દીકરા કોણ છે? એટલે વિશ્વામિત્ર હસતા હસતા કીધું કે આ બે દીકરા છે ને એમાં આ જે શ્યામ છે ને એ પાલક છે. પાલક પાલક એટલે આખી દુનિયાનું પૂરું કરવાવાળો. જનક રાજાને મનમાં સમજાવ્યું કે બાલક છે ને પાલક કેમ હોય? પાલક કભી બાલક નહીં, બાલક કભી પાલક નહીં. સ્પષ્ટ કર્યું કે આ રાજા દશરથજીના બે દીકરા છે. ત્યારે જનક જેવાને ઈર્ષ્યા થઈ કે હા દશરથ કેટલો ભાગશાળી કે એના ત્યાં દીકરો આવ્યો મારા ત્યાં હોત તો. રામને જોયા પછી તો જનકનું મન પણ બદલાઈ ગયું. પછી તો રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્રને કહ્યું, બાપજી તમે ઉતારે આવો. સંતે ના પાડી કે એ જનક તારા તો તું રાજા છો, તારા ત્યાં બધા રાજાઓ આવ્યા છે એટલે તું રાજાની મહેમાનગતિ કર, અમારા સાધુને બંગલામાં ઉતારો ન હોય એના કરતાં મને ઝૂંપડી રહેવા દે અને સીધું સામાન મોકલી દેજે. પણ જનકે પગ પહેર્યા, નહીં નહીં બાપુ તમારી હાજરી તો મારે ખાસ જોઈએ, પ્રસંગ રાજાનો છે પણ સંતની હાજરી કેમ? કે સંતની હાજરી હોય ને તો તમારા ઘરમાં કોઈ દાડો વિઘ્ન ન આવે, અને આવતો હોય ને તો સંતની તાકાત છે કે વિઘ્ન ન આવે, તમારું કામ એમ કેમ પતી જાય. એટલે જો બની શકે તો તમારા ત્યાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્નનો ગમે, સંતને તેડાવજો, કંકોત્રી મોકલજો. સંત આવે તો સારું, કદાચ નહીં આવે ને તો તમારી કંકોત્રી સંતને મળજે. એટલે સંત એના ભગવાનને કહે છે કે પ્રભુ આ કંકોત્રી તને આપું છું, તું જઈને હાથમાં દેજે. એટલા માટે સંતોને તેડાવે છે, સંતોને બીજી કોઈ જરૂર નથી, આવે સંત. તો અહીંયા વિશ્વામિત્રને સુંદર મજાનો ઉતારો આપ્યો છે. કેવો ઉતારો આપ્યો છે એ પણ લખ્યું છે કે ત્રણેય ઋતુને અનુકૂળ સુંદર સદન સુખદ સબ કાલા. જી રામ જય રામ જય જય રામ, તાહા બાસલે દીન દલાલા. જી રામ જય રામ જય જય રામ. હવે અત્યારે તમને અહીં કવર અપાય છે ચાંદલા માટે, કારણ કે લગ્નમાં તમારે ચાંદલો લખાવવો પડે, પ્રેઝન્ટ આપવી પડે, કવર તમે લાવ્યા ન હોય બરાબર, એટલે તમને આ કવર અત્યારે અપાય છે. એ કવરમાં તમારે જે રામને કે સીતાજીને જે તમારે આપવું હોય એ કવરમાં બેનું ભેગું મૂકી રાખવાનું, અને પછી જ્યારે માગવા આવે કે લાવો હવે કવર ભગવાનને હાથ ગણ્યું, પછી અમે ભગવાનને આપીશું કે આને 25 આપ્યા હતા, આને 50 આપ્યા હતા, આને 11 આપ્યા હતા, અને આને પાયલી આપી હતી. જે આપ્યું હશે તે જેવી શક્તિ એવી ભક્તિ. જો કે બાપુની ના છે, પણ આ એક નિયમ છે કે આપણે કંઈક આપવું છે ઈશ્વરને. કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ, સહિત વન માળી હરે. કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ, સહિત વન માળી. એ વાલે સુદામા ના તાંદુલ લીધા, વાલે સુદામા ના તાંદુલ લીધા, એને મેલ સોના ના કરી દીધા. કોઈ નો ભાર ન રાખી મોરારી આપે વ્યાજ, સહિત વન માળી. જો એક મુઠ્ઠી તાંદુળ અને ચોખા જો સુદામા ભગવાનને આપ